મુખ્યમંત્રીના આદેશનું પણ ઉલ્લંઘન. વડાગામમાં બસોમાં જાહેર માર્ગમાં વાળો બાંધી કરાયેલા દબાણોને હટાવવામાં અરજદારે રજૂઆત કરી હતી, પરંતુ ટીડીઓ અને સરપંચને 57(1) મુજબ આપેલ નોટિસ થતાં કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતા રોષ વાપી જવા પામ્યો હતો. વડગામ તાલુકાની સૌથી વધુ આબાદી ધરાવતા બસુગામમાં છેલ્લા એક વર્ષથી નવા બોર તરફ જવાના જાહેર માર્ગોમાં પશ્ચિમ દિશાએ વાડા બાંધી 15 ફૂટ જેટલું દબાણ કરી રસ્તો સાંકડો કરી દેવાતા આ માર્ગ ઉપરથી દબાણો હટાવવા વારંવાર રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો. હતવડગામના બસુગામે નવાબોર તરફ જવાના 200 ફૂટ લાંબા માર્ગમાં પશ્ચિમ તરફના રહેણાંક મકાન માલિકો દ્વારા વર્ષોથી 25 ફૂટ પહોળા રસ્તા ઉપર 15 ફૂટના વાડા બાંધી દબાણ કરી માર્ગ સોંકડો કરી દેતા માર્ગમાંથી પસાર થતા નવાબોર તરફની સોસાયટીના લોકોને વાહન લઈ પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે અરજદાર અકબરભાઈએ પાર્લાસરાએ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતા અરજદારે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને 25 નવેમ્બરે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવતા ડીડીઓ દ્વારા બસુ સરપંચને 27 ડિસેમ્બર તાત્કાલિક દિન 2માં કાર્યવાહી કરી દબાણ હટાવવા જણાવ્યું હતું અને જો કાર્યવાહી નિષ્કાળજી જણાશે તો 57(1) મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે. તે દરમિયાન 2 માસ બાદ પણ બસુ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા અરજદાર સહિત સોસાયટીના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બસુના માર્ગ ઉપરના દબાણોના કારણે માર્ગમાં લગાવેલ સ્ટ્રીટ લાઇટના પોલ પણ મસમૂટી વાડોના કારણે અદૃશ્ય થઈ જતા રાત્રિના સમયે લાઇટનો પ્રકાશ પણ ફેલાતો ન હોવાને કારણે લોકોને રાત્રે ચાલુ ભય સતાવી રહ્યો છે. અશોક રાણાવાસિયા, ZSTV, વડગામ. ગામ બસુનો વતની છું અને મારું નામ આદમ રાજ મોહમ્મદ પલાસરા છે. 250 મુ જવાનો રસ્તો 4 નંબરના 256 વાળાને દબાણ કરી અને અમોને ખાડવાની બહુ તકલીફ આવે છે. એ માટે અમે ઘણી અમે પંચાયતનું અને કલેક્ટરનું બધે અમે રિસ્પોન્સ કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. અને 250મો જવા વાળો રસ્તો 256 અને 4 નંબર રસ્તા વાળે બહુ દબાણ કર્યું છે અને રસ્તાના અંદર વાડું મોટી કાંટાવાળી છે અને કાંટાવાળી વાડોના અંદર એરું જેટલું આ છે. સ્કૂલના બચ્ચો જવા માટે બહુ તકલીફ થાય છે, બચ્ચોને સાથે મૂકવા જવું પડે છે. અમે કલેક્ટર રૂમમાં આ તે પંચાયત રૂમમાં અમે અરજીઓ આપેલી છે, પણ અમારી અરજીઓ કોઈ સાંભળવા તૈયાર નથી. અમને બહુ દિક્કત છે રસ્તાના બારામાં અને વારંવાર અમે અરજીઓ આપી છે, પણ કોઈ અમારો મિની ભગતનું હેડે એવું લાગે છે, પણ કોઈ સાંભળતું નથી.